हेलो विद्यार्थी मित्रों, आज आप पर्यावरण में पाठ छ जर एज जीवन तो तेनु आगळनु भणीशुं। तो आप अगाउना अंक में जोई गया कि जर एज जीवन एटले कि पाणी एज आपणुं जीवन छे, पाणी आपणी अमूल्य संपत्ति छे। त्यार पछी पाणी बचावो, पाणी आपणने बचावशे, तो तेवा आपणे सूत्र अनेक जग्याए जोया हशे। त्यार पछी आपणे आ पाठमां एक वार्ता જોઈ કે વાર્તા સ્થાની હતી કે ગઢશીશળ નામના એક રાજા હતા, તો તેમણે એક તળાવ બનાવ્યું હતું। તે તળાવમાં કેવી રચના હતી કે એ તળાવમાં જ્યારે વરસાદનું પાણી ભરાય તો ત્યારે એ ઉભરાઈ જાય છે, ત્યારે એ પાણી બીજા તળાવમાં જાય, અને બીજા તળાવનું પાણી જ્યારે ઉભરાઈ જાય તો ત્યારે તે પાણી ત્રીજા તળાવમાં જાય। આ રીતે ક્રમશઃ 9 તળાવ બનાવવામાં આવ્યા હતા। તે રાજાના નામ પરથી ગઢસિંહ જે રાજા હતા, તો તેના નામ પરથી ગઢશીશળ નામનું તળાવનું નામ આપવામાં આવ્યું હતું। ત્યાર પછી આપણે જોયું કે એક જે કાગિસ્તાનનો જે એક વ્યક્તિ હોય છે, તો તેણે આ જે વાવ હોય છે કે અને તળાવો હોય છે તેના વિશે પોતાના પુસ્તકમાં લખ્યું હતું કે અહીંની રચના, અહીંના તળાવ બનાવવામાં લોકો ખૂબ જ કુશળ છે। ત્યાર પછી આપણે જોયું હતું કે વાવ કેવા પ્રકારની હોય છે, કઈ રીતની હોય છે। તો વાવ એ પગથિયાવાળી હોય છે, અને પગથિયા નીચે ઉતરીને પછી આપણે તેમાંથી પાણી લઈ શકીએ છીએ। તો વાવ પ્રવેશદ્વારની સંખ્યા મુજબ 4 પ્રકારની હતી, તે આપણે જોઈ ગયા। એક નંદા એટલે કે એક પ્રવેશદ્વારવાળી, ભદ્રા એટલે કે 2 પ્રવેશદ્વારવાળી, જયા એટલે કે 3 પ્રવેશદ્વારવાળી, અને વિજયા એટલે કે 4 પ્રવેશદ્વારવાળી આપણે વાવ વિશે શીખી ગયા। ત્યાર પછી આપણે જોયું હતું કે પાણીનો સંગ્રહ તે કેવી રીતે આપણે કરી શકીએ। તો આપણે જે ધાબાનું પાણી હોય છે તો પાઇપલાઇન દ્વારા આપણે સીધું ટાંકામાં ઉતારીએ, તો આ રીતે આપણે પાણીનો સંગ્રહ કરી શકીએ છીએ। ત્યાર પછી આપણે જોયું હતું કે પહેલાંના સમયમાં લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જે માલસામાનની સાથે મુસાફરી કરતા હતા, તો તે લોકોના માટે પાણીની આ વ્યવસ્થા શું કરવામાં આવી હતી, તો તે લોકોના માટે આ વાવ બનાવવામાં આવી હતી, અને પરબ મશક તો તેવી વસ્તુઓ મૂકવામાં આવી હતી। હવે આજે આપણે જોઈએ કે પાણી સાથે જોડાયેલા રિવાજ, તો પાણી સાથે કયા કયા પહેલાંના સમયના રિવાજો જોડાયેલા છે, તો તેના વિશે આજે સમજૂતી મેળવીએ। આજે પણ લોકો જૂના તળાવો, ધરાઓ, વાવ અને વહેણાઓમાંથી પાણી મેળવે છે। ઘણા બધા તહેવારો અને રિવાજો પાણી સાથે જોડાયેલા છે। તો આપણે જાણીએ છીએ કે પાણી સાથે અનેક રિવાજો જોડાયેલા છે। તો પહેલાંના સમયમાં શું થતું કે ઘણા બધા તહેવારો હોય તો તહેવારો અને અલગ અલગ જે રિવાજો હોય તો તે પાણી સાથે જોડાયેલા હોય છે। લોકો કૂવાની, તળાવની, નદીની પૂજા કરતા આપણે જોવા મળીએ છીએ। કોઈ કોઈ જગ્યાએ જ્યારે તળાવ વરસાદના પાણીથી ભરાઈ જાય ત્યારે લોકો તળાવની આજુબાજુ ઉજવણી કરવા કે જળ વધાવવા ભેગા થતા। તો પહેલાંના સમયમાં શું થતું કે જે તળાવ નદી હોય તે પાણીથી ચોમાસામાં વરસાદ આવે ત્યારે પાણીથી છલોછલ ભરાઈ જાય, તો ત્યારે લોકો તળાવની આજુબાજુ તેને તહેવારની જેમ ઉજવતા હતા, એટલે કે ઉજવણી કરતા હતા, અને જળને વધાવવા એટલે કે પાણીને વધાવવા, પાણીનું સ્વાગત કરવા માટે લોકો ભેગા થતા અને તેની ઉજવણી કરતા હતા। આ ચિત્રમાં ઉત્તરાખંડમાં રહેતી નવોઢાને જુઓ, જો અહીં એક ચિત્ર આપેલું છે, તો પર્વતોની વચ્ચે જે પથ્થરો છે તેની અંદરથી પાણી વહી જાય છે, અને એક નવોઢા એટલે કે નવી દુલ્હન જે નવા લગ્ન કરીને આવી છે, તો તે નવી દુલ્હન એટલે કે નવોઢા, તો તે શું કરી રહી છે, તો તે લગ્ન પછી નવા ગામમાં આવી છે, તે ઝરણા અથવા તળાવને પગે લાગે છે। તો અહીં આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ, તો કંકુ ફૂલ અને આ રીતે તે આ ઝરણાને ઉજવણી કરે છે, એટલે કે ઝરણાને છે એટલે પગે લાગે છે। ભારતની ગ્રામ્ય સંસ્કૃતિમાં લોકો પહેલાં વરસાદનું પાણી જ્યારે નદી કે તળાવમાં આવે ત્યારે તેના વઢવણાનો ઉત્સવ કરી પૂજા કરે છે। તો ગ્રામ્ય સંસ્કૃતિ એટલે કે ભારતના ગામડાઓમાં પહેલાંના સમયમાં એટલે કે ગ્રામ્ય સંસ્કૃતિમાં લોકો શું કરતા હતા,
તો લોકો જ્યારે વરસાદ ખૂબ જ વરસે અને વરસાદનું પાણી નદી કે તળાવમાં જાય અને ત્યારે નદી તળાવ ઉભરાઈ જાય છે તો ત્યારે ખૂબ જ આનંદમાં ઉત્સાહમાં આવી જાય છે અને તે પાણીના વધામણા તે જળના વધામણા કરે છે અને ઉત્સવ હોય કોઈ તહેવાર હોય તો આ રીતે તહેવારની જેમ તેને મનાવે છે અને તહેવારની જેમ તેની પૂજા કરે છે। શહેરોમાં આ રિવાજનું રસપ્રદ રૂપ જોઈ શકાય છે। તો શહેરોમાં પણ આ રિવાજ અલગ જ રૂપમાં આપણે જોઈ શકીએ છીએ। નવોઠા ઘરમાં પાણીના નળની પૂજા કરે છે। શું આપણે પાણી વગર આપણા જીવનની કલ્પના કરી શકીએ છીએ? તો જુઓ, અહીંયા ચિત્રમાં આપણે જોયું કે નવોઠા છે તો પહેલાંના સમયમાં તળાવ કે ઝરણા કે નદીની પૂજા કરતી હતી। ગામમાં જ્યારે નવા નવા આવે તો ત્યારે પાણીની પૂજા કરતા હતા, પરંતુ અત્યારના સમયમાં પાણી એટલે કે ઘરમાં જે પાણીના નળ હોય છે તો તેની પૂજા કરે છે। તો તમે વિચારી શકો કે આપણા જીવનમાં પાણી જ ન હોય તો આપણે શું કરી શકીએ? એટલે કે પાણી વગર આપણે જીવનની કલ્પના કરી શકીએ? જો આપણી પાસે પાણી જ ના હોય તો આપણે કઈ ક્રિયાઓ ના કરી શકીએ? તો આપણને ખબર છે કે પાણી આપણને પીવામાં ઉપયોગી હોય છે, રસોઈમાં ઉપયોગી હોય છે, આપણી દૈનિક ક્રિયાઓ એટલે કે નાહવામાં, ધોવામાં, શૌચક્રિયામાં, તો આપણને આ દૈનિક ક્રિયાઓમાં પાણીનો ઉપયોગ આપણે કરીએ છીએ। ત્યાર પછી કપડાં ધોવામાં, વાસણ માંજવામાં, ઘરની સફાઈમાં એટલે કે કચરા પોટામાં, ખેતીમાં તથા ઉદ્યોગોમાં પાણી ખૂબ જ ઉપયોગી છે। પરંતુ અત્યારના સમયમાં આપણે પાણી કેવી રીતે મેળવીએ છીએ? તો અત્યારના સમયમાં આપણે રોજિંદા પાણી નળ દ્વારા, ટેન્કર દ્વારા, કૂવા, બોરવેલ, હેન્ડપંપ અને કેનાલ એટલે કે નદી, જે નહેર હોય તો તેને કહેવાય કેનાલ, તો વગેરે દ્વારા આપણે પાણી મેળવીએ છીએ। તો આપણે જો આપણા જીવનમાં પાણી જ ના હોય તો પાણી વગર આપણે શું ન કરી શકીએ? તો આપણે પાણી વગર આપણી રોજિંદી ક્રિયાઓ કરી શકીએ નહીં। ત્યાર પછી આગળ જોઈએ, આપણે ગુજરાતના ઘણા ગામોમાં તળાવ છલકાઈ જાય તેની ઉજવણી કરવામાં આવે છે। તો જુઓ, અહીં શાની વાત કરી છે કે ગુજરાતમાં, તો ગુજરાતમાં શું કરવામાં આવે છે કે જ્યારે વરસાદ આવે છે ચોમાસાની ઋતુમાં અને ગામની નદી હોય, ગામના તળાવો હોય તે પાણીથી છલોછલ ભરાઈ જાય છે, છલકાઈ જાય છે, તો ત્યારે તેની ઉજવણી કરવામાં આવે છે અને તેને તહેવારની જેમ ઉજવવામાં આવે છે। તળાવ છલકાય તે દિવસે ગામ કે નગરમાં રજા રાખવામાં આવે છે। તો જુઓ, અહીં શું કરવામાં આવે છે કે જે દિવસે તળાવ કે નદી છલકાઈ જાય તો તે દિવસે તેને વધામણી કરે છે અને તે દિવસે રજા રાખવામાં આવે છે। મેઘલાડુની વહેંચણી પણ કરવામાં આવે છે, એટલે કે મેઘલાડુ એટલે કે વરસાદની વધામણી કરવા માટે લાડુ બનાવે છે અને તેનું નામ શું આપે છે? મેઘલાડુ। તો એ મેઘલાડુની વહેંચણી એટલે કે લોકોમાં વહેંચે છે। હવે આપણે આગળ જોઈએ, શું તમારા ઘરે પાણી ભરવાના ખાસ ઘડા છે? જુઓ, આ સુંદર તાંબાના ઘડામાં પાણી ભરવામાં આવે છે। બીજા ચિત્રમાં ચળકાટ ધરાવતો પિત્તળનો ઘડો જોઈ શકાય છે। પાણી ભરવાની જગ્યા નજીક પથ્થરોનું કોતરણી કામ જોવા મળે છે। તમે જળાશયોની નજીક સુંદર ઇમારતો જોઈ છે ક્યાં? તો જુઓ, અહીં તો પહેલા ચિત્રમાં અને બીજા ચિત્રમાં શું દેખાઈ રહ્યું છે કે સુંદર કોતરણી કામ છે અને તેમાંથી પાણી વહે છે અને પાણી શેમાં ભરાય છે? જે પિત્તળના ઘડા હોય છે તો તેમાં અહીં ભરાય છે। તો તમારા ઘરે પણ પાણી ભરવાના આવા ખાસ ઘડા છે? તો પહેલાંના સમયમાં શું હતું કે પિત્તળના ઘડાઓ હતા, ત્યાર પછી તાંબાના ઘડા આવ્યા અને અત્યારે હાલમાં તો કેવા આપણે ઘડાઓ વાપરીએ છીએ? તો સ્ટીલના ઘડાઓ વાપરીએ છીએ, એટલે કે અત્યારના સમયમાં આપણા ઘરમાં સ્ટીલના ઘડા દેખાય છે। તો આ સુંદર તાંબાના ઘડામાં પાણી ભરવામાં આવે છે અને આપણે બીજા ચિત્રમાં જોઈએ તો અહીં પહેલા ચિત્રમાં તાંબાનો ઘડો છે અને બીજામાં પિત્તળનો ઘડો છે। તો અહીં પાણી ભરવાની જે જગ્યા છે તેની આજુબાજુ ખૂબ જ સુંદર કોતરણી કામ કરવામાં આવેલું છે।
તો તમે શું જોયું છે, જળાશયો, જળાશયો એટલે કે જે પાણીથી છલોછલ ભરાયેલું હોય, એટલે કે પાણીથી જે ભરાયેલું હોય તો તેને કહેવાય જળાશયો. જેવી રીતે કે નદી, તળાવ, સરોવર, તા જળાશયો કહેવાય. તો તે એવા કેટલાક જળાશયો હોય છે, તો તે શું જોવા મળે છે કે જળાશયોની આસપાસ સુંદર કોતરણી કામ કરવામાં આવે છે. તો શું તમે આવી સુંદર કોતરણીવાળા ઇમારતો એટલે કે જે બિલ્ડિંગ હોય છે તે તમે જોઈ છે? અને જોઈ છે તો ક્યાં જોઈ છે? તો તે તમને કહેવાનું છે. તો આપણે જોઈએ તો કેટલીક જગ્યાએ આપણે ગુજરાતમાં જઈએ તો જે જોવાલાયક સ્થળો છે કે ફરવાના જે સ્થળો હોય છે તો ત્યાં આપણે જે સુંદર કોતરણી કામ પણ જોઈએ છીએ અને તેમાંથી પાણી વહેતું હોય તો તે પણ આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી જે શોધીકારો, તો શોધીકારોમાં તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે, તમારે શોધવાનું છે. તમારી શાળા અથવા ઘરની નજીક કોઈ તળાવ, કૂવો કે વાવ છે તેની મુલાકાત લો અને તેના વિશે વધારે શોધો. તો તમારા ઘરની આજુબાજુ કોઈ તળાવ, કૂવો કે વાવ છે તો તમારે તેની મુલાકાત લેવાની છે, એટલે કે તેને જોવા જવાનું છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે, તે કેટલું જૂનું છે, તે કોણે બંધાવ્યું હતું? તો તમારી આસપાસ તમે કૂવો તો જોયો જ હશે, કૂવો કે તળાવ. તો તમારા ગામમાં તળાવ પણ છે અને કૂવા પણ હશે, તો તે તળાવ જે છે તે કોણે બંધાવ્યું હશે? તો તમે કહેશો કે હા, મારા ગામમાં એક જૂના તળાવ છે અને કેટલાક લોકો કહે કે એ ખૂબ જ વર્ષ જૂનું છે. તો આ તળાવ તે સમયના કોઈ રાજાએ બનાવ્યું હોય કાં તો કોઈ શેઠ કે વેપારીએ બનાવ્યું હોય. ત્યાર પછી બીજો પ્રશ્ન, તેની આસપાસ કેવી ઇમારતો છે? તો આપણે જોઈએ કે તેની આસપાસ જૂના મંદિરો હોય, ધર્મશાળા હોય, જૂના કિલ્લા હોય, તો જેવા જૂની ઇમારતો આપણે જોઈ શકીએ છીએ. અને કેટલીક જગ્યાએ શું જોવા મળે કે પગથિયા સાથેનો ઘાટ હોય, તળાવની ફરતે કિનારાની કોતરણી હોય અને નકશાકામ કરેલું હોય છે. તો તળાવની વચ્ચે બગીચો પણ જોવા મળે, તો આ પ્રકારની આપણે ઇમારતો જોઈ હશે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, શું તેનું પાણી ચોખ્ખું છે, તેને નિયમિત સાફ કરવામાં આવે છે? તો આપણે જોઈએ કે પહેલાંના સમયમાંના જે તળાવો હોય કે નદીઓ હોય તો તેને ચોખ્ખાઈ રાખવામાં આવતી નથી. તો આપણે કહીએ કે ના, તે પાણી ચોખ્ખું નથી, તળાવની સફાઈ વર્ષમાં કદાચ એકાદ વાર થતી હોય. આગળનો પ્રશ્ન, તેનું પાણી કોણ વાપરે છે? તો આપણે કહેશે કે જે જૂના તળાવો હોય, નદી હોય, જૂના તળાવો હોય કે કૂવા હોય તો તેનું પાણી કોઈ વાપરતું નથી, કારણ કે તેમાં સફાઈ ન કરવામાં આવે એટલા માટે ત્યાં ગંદકી જોવા મળે છે અને તે પાણી કોઈ વાપરતું હોતું નથી. ત્યાર પછી આગળનો પ્રશ્ન, જે જગ્યાએ કોઈ તહેવાર મનાવાય છે, તે જગ્યાએ કોઈ તહેવાર મનાવાય છે, તો આપણે કહીશું કે હા, તે જગ્યાએ વર્ષમાં એકાદ વાર કે દિવાળી વખતે દેવ દિવાળીના તહેવારમાં મેળો ભરાય છે કે તે તહેવાર ઉજવવામાં આવે છે. આગળનો પ્રશ્ન, આજે ત્યાં થોડું પણ પાણી છે કે તે સુકાઈ ગયું છે? તો આપણે કહીશું કે અમુક જે કૂવાઓ, તળાવ હોય છે પહેલેના, ખૂબ જ પહેલાંના હોય છે, તો તે કૂવાઓ ભરાઈ ગયા હોય છે, એટલે કે તે કૂવામાં પાણી સુકાઈ ગયું હોય છે. પશુઓને પાણી પીવા માટે હવાડા તમારા ગામમાં છે કયા કયા? તે એટલે કે પશુઓ, જે ગાય ભેંસ હોય છે, તો તેને પીવા માટે તમારા ગામમાં કોઈ હવાડા બનાવ્યા છે અને ક્યાં બનાવ્યા છે? તો તમે કહેશો કે હા, મારા ગામમાં પશુઓને પાણી પીવા માટે એક હવાડો છે, તે ગામમાં પાદળે આવેલો હોય છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ, આના વિશે વિચારો. ઈસવીસન 1986માં જોધપુર અને તેની આજુબાજુના વિસ્તારમાં વરસાદ ન હતો. લોકોને જૂની અને ભૂલાયેલી વાવ યાદ આવી. તેઓએ વાવ સાફ કરી અને 200 ટ્રક કરતાં વધારે કચરો બહાર કાઢ્યો. તે વિસ્તારના માણસોએ પૈસા ભેગા કર્યા. તળસિયા નગરે વાવમાંથી પાણી મેળવ્યું. થોડા વર્ષો પછી વરસાદ સારો આવ્યો અને ફરીથી વાવ ભૂલાઈ ગઈ. તો આ શું થયું છે કે આ એક
घटना है तो ईस्वीसन 1986 में जयरे जोधपुर एट्ले कि राजस्थान मे आए तो जोधपुर में आजूबाजू विस्तार में बिलकुल वरसाद पड़ता नहीं पानी की असर लोगों ने सर्जाय छे तो त्यारे लोगों ने जूनी जे ए लोकना गाम में वाव होय छे जोधपुर में वाव आवेली छे तो वाव याद आवे छे तो ए लोको शुं करे छे के वावनी सफाई करावे छे अने सफाई करता तेमने 200 ट्रक भरीने कचरो बहार काढ़े छे क्यांथी तो वावनी अंदरथी अने ते त्याना लोको बधा भेगा थईने पैसा उघरावे छे अने त्या वावनी आजूबाजू सफाई करावे छे त्यार पछी जोधपुरना लोको त्यांथी वावमांथी पाणी मेळवे छे अने थोड़ाक वर्षो पछी शुं थाय छे फरीथी पाछो वरसाद आवे छे अने वरसाद पड़वानी साथे ज लोको फरीथी वावने भूली जाय छे अने वावनी सफाई राखता नथी अने तेना कारणे ए वाव फरीथी कचरो पलटा ए पूराई जाय छे। अहीं जुओ चर्चा करो पुनीता ज्यां रहे छे त्यां बे जूना कूवा छे। तेना दादी कहे छे के 15-20 वर्ष पहला आ कूवामां पाणी हतुं परंतु अत्यारे कूवानुं पाणी सुकाई गयुं। कारण शा माटे तो पुनीता नामनी एक छोकरी छे ते शुं कहे छे के अमारे त्यां बे कूवा हता अने तेना दादी कहेता हता के 15-20 वर्ष पहला आ कूवामां खूब ज पाणी रहेतुं हतुं परंतु आ कूवा सुकाई गया छे। तो कया कारणोसर पाणी सुकाई जाय छे तो ज्यारे कूवानी सफाई करवामां न आवे अने कूवामां कचरो भेगो थाय तो तेना कारणे पाणी सुकाई जाय के कूवानी आजूबाजू गंदकी होय के एनी आजूबाजू सीमेंटनुं इमारतो बनावामां आवे तो तेना कारणे जमीनमां पाणी पचतुं नथी अने पाणी जमीनमां पचवाना कारणे पण आ कूवાઓ સુકાઈ જાય છે। ઇલેક્ટ્રિક મોટરની મદદથી પાણી જમીન કૂવામાંથી ખેંચી લેવામાં આવ્યું એટલે કે જે ઇલેક્ટ્રિક મોટર હોય તો તે કૂવામાં નાખવામાં આવે છે અને તેના દ્વારા બધું જ પાણી ખેંચી લેવામાં આવ્યું હતું। જે તળાવમાં વરસાદનું પાણી સંગ્રહ કરવામાં આવતું તે હવે ત્યાં નથી એટલે કે કૂવાની આજુબાજુમાં જે તળાવ હોય અને તળાવમાં પાણી સંગ્રહ કરવામાં આવે તો તે તળાવ પણ પુરાઈ ગયું હોવાથી કૂવામાં પાણી નથી। ત્યાર પછી છે વૃક્ષો અને બગીચાની આજુબાજુની જમીન સિમેન્ટથી ઢંકાઈ ગઈ છે તો વૃક્ષો જે હોય છે અને બગીચાઓ હોય છે તો તેની આજુબાજુ જે જમીનો હોય છે તો અત્યારના સમયમાં શું કરે છે કે બ્લોક નાખવામાં આવે છે કે સિમેન્ટનું કોંક્રીટ તો તે પાથરવામાં આવે છે તો તેના કારણે વરસાદનું પાણી જમીનમાં પચતું નથી અને તેના કારણે બધું જ પાણી ગટરમાં વહી જાય છે અને પાણીનો સંગ્રહ થતો નથી। તેના માટે બીજું કોઈ કારણ છે સમજાવો તો આપણે ઇલેક્ટ્રિક મોટરથી પાણી જમીનમાંથી ખેંચી લેવામાં આવે તો તેના કારણે પણ પાણી સુકાઈ ગયું હશે। હવે જુઓ આજની વાર્તા, ચાલો જોઈએ કે આજે લોકો જુદી જુદી કેવી રીતોથી પાણી મેળવવાની વ્યવસ્થા કરે છે। પાના નંબર 57 પર જુઓ અને ચર્ચા કરો તમે તમારા ઘરમાં પાણી તેમાં આપેલી કોઈ રીતથી મેળવો છો તેના પર ખરાની નિશાની કરો। જો તમે કોઈ બીજી રીતે પાણી મેળવતા હોય તો તમારી નોટબુકમાં લખો। તો આપણે આગળ જોઈ ગયા કે લોકો પાણી કઈ રીતે મેળવે છે તો લોકો પાણી છે તો વરસાદ દ્વારા, ઝરણા દ્વારા, નદી દ્વારા, સરોવર દ્વારા, તળાવો દ્વારા, કૂવા કે બોરવેલ દ્વારા પાણી મેળવે છે અને અત્યારના સમયમાં લોકોના ઘરે પાઇપલાઇન દ્વારા નળો હોય છે અને નળોમાં પાણી આવતું હોય છે તો આ રીતે લોકો ઘરમાં અલગ અલગ રીતે પાણી મેળવે છે। આજે લોકો જુદી જુદી રીતોથી પાણી મેળવે છે લોકોની પાણીની સુખાકારી માટે તો સ્થાનિક તંત્ર યોગ્ય વ્યવસ્થા કરે છે પણ કેટલાક વિસ્તારોમાં હજી પણ પાણીની અછત જોવા મળે છે। પાણી માટે પરેશાન થતા લોકો જોવા મળે છે તો પાણી એક નંબર છે પાણી પુરવઠા બોર્ડ દ્વારા પૂરા પાડવામાં આવતા પાણી ટેન્કર દ્વારા પાણી મેળવવું, બીજું છે કૂવામાંથી ખેંચીને પાણી મેળવવું, ત્રીજું છે અડધા કલાકની સમય મર્યાદામાં પાણી આવવું એટલે કે કેટલીક જગ્યાએ અમુક નિશ્ચિત સમય આપવામાં આવે છે કે અડધો કલાકે
एक कलाक के बे कलाक जेटलू पानी आपवामां आवे छे, एटले के निश्चित समय में पानी आपवामां आवे छे। त्यार पछी आपणे जोईए के आखो दिवस नळ द्वारा पानी आपवामां आवे छे, हेन्डपंप द्वारा पानी मेळवामां आवे छे, बोरवेलथी मोटर पंप द्वारा આપણે ઈચ્છીએ તેટલું પાણી મેળવીએ છીએ। એટલે કે કેટલીક જગ્યાએ જે બોરિંગ કરાવેલું હોય છે તો તેમાં મોટર દ્વારા ખેંચીને આપણને જ્યારે જોઈએ એટલે કે ઈચ્છા મુજબ આપણે પાણી મેળવી શકીએ છીએ। તો આ રીતે આપણે જુદી જુદી રીતોથી લોકો પાણી મેળવવાની વ્યવસ્થા કરે છે। હવે જુઓ અહીં ચિત્ર આપવામાં આવ્યું છે। તો પહેલું ચિત્ર શાનું છે કે પાણી પુરવઠા બોર્ડ તરફથી પાણીનું ટેન્કર અમારી કોલોનીમાં દિવસમાં 2 વાર આવે છે। ટેન્કરથી પાણી મેળવવા અમારે લાંબી હરમાં ઊભા રહેવું પડે છે, તે સમયે લોકો પાણી માટે ઝઘડે છે। તો આ રીતે ટેન્કર આવે અને ટેન્કર દ્વારા લોકો પાણી મેળવે છે। બીજું ચિત્રમાં શું છે કે કૂવામાંથી પાણી મેળવે છે અને નજીકનો કૂવો 1 વર્ષ પહેલાં સુકાઈ ગયો હતો, તો હવે બીજા કૂવા સુધી પહોંચવા દૂર સુધી ચાલવું પડે છે। હવે ત્રીજું ચિત્ર જુઓ, અમને ઘરે પાણી 1.5 કલાક માટે મળે છે અને આખો દિવસ તેને ઉપયોગમાં લેવા ટાંકી ભરીએ છીએ, ક્યારેક તે ગંદલું હોય છે। ત્રીજા ચિત્રમાં 1.5 કલાક માટે જ પાણી આવે છે અને તે માટે એમના ઘરે ટાંકી ભરવામાં આવે છે। આગળનું ચિત્ર, અમને અમારા નળમાંથી આખો દિવસ પાણી મળે છે, તો ઘરમાં નળ હોય તો તેના દ્વારા આખો દિવસ પાણી મળતું હોય છે। નજીકમાં હેન્ડપંપ છે પણ અમને જે પાણી મળે છે તે ખારું હોય છે, અમારે પીવાનું પાણી ખરીદવું પડે છે। તો અહીં હેન્ડપંપ છે તો હેન્ડપંપ દ્વારા આપણે જ્યારે ઈચ્છીએ ત્યારે આપણે પાણી મેળવી શકીએ, પરંતુ અમુક હેન્ડપંપનું પાણી ખારું હોય કે અમુક હેન્ડપંપનું પાણી મોડું પણ હોય છે, તો અહીં પાણી ખારું હોય છે એટલા માટે પીવાનું પાણી તે લોકોએ ખરીદવું પડે છે। ત્યાર પછી જુઓ આગળનું ચિત્ર, અમે પાણી પુરવઠાની પાઇપ સાથે સીધો પંપ જોડેલો છે, હવે અમને કોઈ મુશ્કેલી નથી। એટલે કે પાણી પુરવઠાની પાઇપ હોય છે તો તેની સાથે સીધો પાઇપ જોડવામાં આવે છે, એટલે એમને પાણીની અછત સર્જાતી નથી। અમારે બોરવેલથી પાણી ખેંચવા માટે મોટર મૂકવી પડે છે, અમે ઈચ્છીએ ત્યારે પાણી મેળવી શકીએ છીએ। તો અહીં જુઓ, કોઈ બોરવેલ એટલે કે બોરિંગ કરાવેલું છે અને તેમાં મોટર જોડાયેલી છે, તો મોટર દ્વારા આપણને ઈચ્છા મુજબ આપણે પાણી મેળવી શકીએ છીએ। અમે પાણી કેનાલમાંથી મેળવીએ છીએ, કેનાલ એટલે કે નહેર, જે ગામમાંથી નહેર જતી હોય તો તેને કહેવાય કે કેનાલ। તો અહીં લોકો શેમાંથી પાણી મેળવે છે, કેનાલમાંથી પાણી મેળવે છે। બધાને જીવવાનો હક છે, તેમ છતાં શું દરેક વ્યક્તિ જીવવા માટે પૂરતું પાણી મેળવે છે? અમુકને તો પીવા માટે પણ પૂરતું પાણી મળતું નથી, એવું કેમ હશે કે કેટલાક લોકોને પીવાનું પાણી ખરીદવું પડે છે? શું આવું હોવું જોઈએ? ધરતી પર પાણી દરેક માટે છે, કેટલાક લોકો જમીનમાં ઊંડેથી બોરવેલમાંથી પાણી મેળવે છે, તે કેટલાક અંશે સાચું છે। તમે ક્યારેક આવું જોયું છે? ઘણા લોકો સીધા પાણી પુરવઠાની પાઇપ સાથે પંપ કેમ જોડે છે? આના લીધે બીજા લોકોને કેટલી મુશ્કેલી પડે છે? શું તમને આવો કોઈ અનુભવ છે? તો આપણે જોયું છે કે અમુક જગ્યાએ પાણીની ખૂબ જ અછત સર્જાય છે, અમુક સમયે પાણી આવતું નથી કે પાઇપલાઇન તૂટી જવાથી પાણીની અછત સર્જાય છે, અને અમુક જગ્યાએ પાણી 1.5 કલાક કે 1 કલાક જ આપવામાં આવે છે। તો આવા કારણોસર આપણે પાણીની અછત સર્જાઈ શકે છે। હવે જુઓ અહીં ચિત્ર આપવામાં આવ્યું છે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હાઇડ્રોલિક વિભાગ એટલે કે પાણી વિભાગનું જે પાણી વિભાગ દ્વારા જે બિલ છે તો તે અહીં આપવામાં આવ્યું છે। તો જોડાણ નંબર છે એટલે કે કોન્ટેક નંબર છે, ત્યાર પછી નામ આપવામાં આવ્યું છે પૂજન પટેલ, ત્યાર પછી તેનું સરનામું હોય, ત્યાર પછી રહેઠાણ હોય કે રહેઠાણ કઈ જગ્યાએ રહે તે, બિલ અવધિ એટલે કે બિલ ક્યાં સુધીનું છે તે એટલે કે જુલાઈ ઓગસ્ટ 2019 તેનું બિલ છે, ત્યાર પછી મીટર સ્થિતિ એટલે કે મીટર ચાલુ છે બંધ તે લખ્યું છે, ત્યાર પછી બિલ તારીખ તો કઈ છે 3/9/2019,
ત્યાર પછી છેલ્લી તારીખ ક્યારે, એટલે કે આ બિલ જે છે પાણીનું, તો તે ક્યારે ભરવાનું છે? તો 17/9/2019 સુધીમાં ભરવાનું છે. ત્યાર પછી મીટર નંબર છે, કનેક્ટેડ સાઇઝ છે, ત્યાર પછી અગાઉનું વાંચન, એટલે કે અગાઉનું બિલ કયું કેટલું હતું, હાલનું બિલ કેટલું છે, અને જે ટોટલ છે બિલ તો તે કેટલું થાય છે. તો અહીં લખ્યું છે અગાઉના જમા, એટલે કે અગાઉના બિલમાં જે પૈસા જમા હોય તો તે લખ્યા છે, અને હાલના બિલની વિગત કે અત્યારનું જે ચાલુ બિલ છે તો તેમાં તેની વિગત અહીં લખી છે. તો આ રીતે અહીં ટોટલ કુલ ચૂકવવા પાત્ર રકમ, એટલે કે કુલ જે રકમ છે તો તે અહીં લખવામાં આવી છે. તો કેટલું છે રકમ? 170 રૂપિયા. આ બિલ જુઓ અને કહો તો શું કહેવાનું છે. આ બિલ કઈ ઓફિસથી આવ્યું છે? તો આપણે જોઈએ કે આ બિલ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હાઇડ્રોલિક વિભાગની ઓફિસથી આવ્યું છે. બીજો પ્રશ્ન, શું તમને પાણીનું બિલ ઘરે મળે છે કે ક્યાંથી મોકલવામાં આવે છે તે શોધી કાઢો. હા, તો નગરપાલિકા કે મહાનગરપાલિકા હોય તો ત્યાં પાણીનું બિલ આવતું હોય છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં એ પાણીનું બિલ આવતું નથી. પરંતુ શું હોય કે જે ઘરવેરો પાણીવેરો હોય તો તેમાં જ આપણે પાણીના પૈસા ભરવાના હોય છે. તો અહીં પાણીનું બિલ પોસ્ટ દ્વારા ઘરે મળે છે. અમદાવાદ મ્યુનિસિપલ કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હોય તો ત્યાં ઓફિસથી મોકલવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન, હાઇડ્રોલિક વિભાગ સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કેમ લખેલું, તમે શું વિચારો છો? તો અલગ અલગ જગ્યાનું હોય છે, એટલા માટે અહીં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં વિવિધ વિભાગો છે, તેમાં હાઇડ્રોલિક વિભાગ એક વિભાગ છે અને તે પાણી પુરવઠા સાથે સંકળાયેલો છે, એટલા માટે અહીં એ લખ્યું છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન જુઓ, બિલ કોના નામ પર છે, દરેક મહિને તેમણે કેટલા પૈસા ચૂકવવા પડે? તો બિલ આપણે જોયું આગળ કે પૂંજન પટેલના નામ પર છે અને તેમણે દર મહિને પાણીના વપરાશ પ્રમાણે, એટલે કે નિશ્ચિત સંખ્યા નક્કી હોતી નથી કે કેટલો પૈસા આવશે, પરંતુ જેટલો વપરાશ હોય તો તે પ્રમાણે અહીં પૈસા ચૂકવવાના રહેશે. પાંચમો પ્રશ્ન, શું તમારે પાણી માટે બિલ ભરવું પડે છે, કેટલું? પાણીનો ભાવ જુદી જુદી કોલોનીમાં જુદો હોય છે, તમારા વડીલોને પૂછો. તો આપણે જોઈએ કે આપણા ગ્રામ્ય વિસ્તારમાં પાણીનું બિલ આપણે ભરવું પડતું નથી. આપણે પાણી માટે દરેક મહિને પાણીના વપરાશ મુજબ સરેરાશ 100 રૂપિયાનું, એટલે કે 100 રૂપિયાનું બિલ ભરવું પડે છે. પાણીનો ભાવ જુદી જુદી કોલોનીમાં જુદો જુદો હોય છે. આ કરી શકાય? તો જુઓ, કેટલાક એવા સમૂહો છે કે જુદા જુદા વિસ્તારમાં લોકોને પાણી લાવી આપવા માટે સખત મહેનત કરે છે. તેઓ વડીલોને તેમના સમયે પાણીની વ્યવસ્થા વિશે પૂછે છે. તેઓ જૂના તળાવ અને નાળા ફરી બંધાવે છે અને નવા પણ બનાવે છે. ચાલો જોઈએ એક સમૂહ જેનું નામ તણોણ ભરત સંઘ છે, તેમણે દંડકી માઈથી કેવી રીતે મદદ કરી. આ દંડકી માઈ છે, એટલે કે અહીં એક સ્ત્રીનું નામ આપવામાં આવ્યું છે, દંડકી માઈ. તો તે રાજસ્થાનના અરવલ જિલ્લો છે, તો તેના એક ગામમાં રહે છે. ક્યાં? રાજસ્થાનના અરવલ જિલ્લાના એક ગામમાં. ગામની સ્ત્રીઓએ આખો દિવસ ઘર અને પ્રાણીઓની સંભાળ રાખવામાં આવે છે. ઘણી વખત તેઓને પાણીઓ માટે કૂવામાંથી પાણી ખેંચતા આખી રાત જાય છે. ઉનાળામાં જ્યારે કૂવા સુકાઈ જાય છે ત્યારે તેઓએ ગામ છોડી દેવું પડે છે, એટલે કે ત્યાં પાણીની ખૂબ જ અછત સર્જાય છે અને કૂવામાંથી પાણી ખેંચવું પડે છે. તો ઉનાળામાં જ્યારે કૂવો સુકાઈ જાય છે તો ત્યારે તેમણે ગામ બદલવું પડે છે. દંડકી માઈએ આ સમૂહ વિશે સાંભળ્યું અને મદદ માટે પૂછ્યું. ગામના લોકો અને આ સમૂહના સભ્યોએ સાથે મળીને તળાવ બનાવ્યું. તો આ દંડકી માઈ અને બીજા ગામના લોકો ત્યાં ભેગા મળીને તળાવ બનાવવાનું વિચારે છે, જેથી પ્રાણીઓ માટે ખોરાક અને પાણીની મુશ્કેલી હવે ઓછી થઈ. લોકોને વધારે દૂધ મળતું થયું, તેઓની કમાણીમાં વધારો થયો. તો અહીં પાણીની અછત તળાવ બાંધવાના કારણે ઓછી થાય છે અને પ્રાણીઓને પણ પાણી મળી રહેવાથી દૂધ સારું મળે છે અને તેમની કમાણીમાં વધારો થાય છે. તો આ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે? ચાર ગામની કથામાંથી. તમે કોઈ સમાચાર પત્રમાં આવા સમાચાર ક્યારેક વાંચ્યા છે?
લોકો તેમની પાણીની પરેશાનીઓનો ઉકેલ કેવી રીતે લાવે છે? શું તેઓ કોઈ જૂના તળાવ અને વાવનું સમારકામ કરી તેનો ફરીથી ઉપયોગ કરે છે? તો આપણે કેટલીક વાર સમાચારપત્રોમાં કે સામાયિકોમાં આપણે આ પ્રકારના સમાચાર વાંચ્યા હશે. અને કેટલીક જગ્યાએ ખેત તલાવડી બનાવવામાં આવે છે ખેતરમાં પાકને સિંચાઈ માટે, તો કેટલીક જગ્યા કૂવા કે બોરિંગ આપણે તેના વિશે પણ સાંભળ્યું હશે. તો અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે અને આપણે બીજા પીરિયડમાં નવો પાઠ ભણીશું.